वडोदरा द ब्यूटी टाउन सलून में एक स्टूडियो ना मालिक पायल साहनी विशेष मुलाकात। सौंदर्यनी परिभाषा छे नारी, तेने निखार छे पायल अमारी। फूलोनी शोभा वधारवा गुलदस्तो बनाववो पड़े छे। आजनी स्त्री पोताना परिवार साथे पोतानी मेहनतथी क्यानी क्यां पहोंची छे तेनुं ज्वलंत उदाहरण छे गुजरात राज्यना वडोदरा नटुभाई सर्कल विस्तार में आवेला द ब्यूटी टाउन नामना सलून अने मेक स्टूडियोना मालिक एवा पायल शाह। तेमनी जीवन कथनी जोईए तो कहेवानो मन जरूर थाय कि अशक्य ने शक्य करनारी छे, ना हिम्मत कदी हारनारी छे, पोतानी केडी खुद कंडारनारी छे आ आजना आधुनिकनी नारी छे। ना हवे अबड़ा के बिचारी छे, हर पड़कार ने पड़कारनारी छे, सौनु हईए हिम्मत भरनारी छे आ आजनी आधुनिक नारी छे। तेओ नानपणथी पोताना चेहरा ने सुंदर हेरस्टाइल थी वधारे सुंदर ओप आपता इलेक्ट्रॉनिक एंजीनियर तो बनी गया, परंतु तेमने एटलो आत्मसंतोष मळतो नहोतो। तेओने ब्यूटी लाइन में ज रस पड़तो हतो, आथी तेओ घणा मेकअप स्टूडियो अने ब्यूटी पार्लर नी विजिट करता। पछी तेमने विचार आव्यो कि आ फील्ड में ज आगळ वधु अने लोकोने मेकअप माटे जागृत करूँ। पछी तेमणे इंटरनेशनल मेकअप आर्टिस्ट स्वाति वर्मा पासे इंटरनेशनल सर्टिफाइड मेकअप कोर्स कर्यो। साथे साथे आ लाइन में बीजा घणा कोर्स पण तेमणे कर्या। आ रीते ब्यूटी लाइन नी तमाम माहिती अभ्यास कर्या पछी તેમણે પોતાનું પહેલું બ્યુટી પાર્લર માંજલપુર બરોડામાં ખોલ્યું। આ બ્યુટી પાર્લર ખૂબ સરસ રીતે ઘણા વર્ષો સુધી ચલાવ્યા પછી હવે વિશાળ અનુભવના ભાથા સાથે તેઓએ અલકાપુરીમાં મેકઅપ સ્ટુડિયો ખોલ્યો છે। તે સ્પેશિયલ બ્રાઇડલ અને ગ્રૂમ માટે જ તેમણે ઓર્ગેનાઇઝ કર્યો છે, કારણ કે તેમણે જોયું કે બરોડામાં ગ્રૂમ માટે કોઈ મેકઅપ સ્ટુડિયો નથી, તો લોકોને ગ્રૂમ માટેના મેકઅપ સહેલાઈથી મળી રહે તે માટે તેમણે આ મેકઅપ સ્ટુડિયો ઓપન કર્યો છે, જ્યાં તેઓ બ્રાઇડલ ગ્રૂમની ખૂબ જ સરસ મેકઅપની સર્વિસ આપી રહ્યા છે। તેઓ પોતે એમ નથી કહેતા કે તેમની સર્વિસ સારી અને બેસ્ટ છે, પણ લોકો તેમના સ્ટુડિયોની વિઝિટ કરી તેમનું કામ મેકઅપ અને જે તેઓ એકદમ સોબર લુક આપી રહ્યા છે તે જોઈને એવું કહે છે। આજકાલ જે બધી જ મહિલાઓની ફરિયાદ હોય છે કે મેકઅપ પછી તેમની આંખો ફેસ ચેન્જ થઈ જાય છે, અરે ખુદ તેમના હસબન્ડ તેમને ઓળખી શકતા નથી, ઘણાને આવો હેવી મેકઅપ પસંદ નથી હોતો, તો તેમને જ ફોકસ કરીને તેઓ મેકઅપ માટે એકદમ સિમ્પલ અને સોબર લુક આપી રહ્યા છે, જે તેમના મેકઅપ સ્ટુડિયોની આગવી ઓળખ છે। તેઓ નેલ સ્ક્રીન હેર અને મેકઅપ એમ ચારેય સર્વિસ આપી રહ્યા છે, તેથી બ્યુટીને રિલેટેડ બધી સર્વિસ તેમના સલૂનમાં એકસાથે જ અવેલેબલ છે, જે વડોદરાવાસીઓ માટે એક ગિફ્ટ સમાન સાબિત થઈ રહ્યું છે। આજે ઘણી નામાંકિત અનેક સ્ટાન્ડર્ડ કંપનીઓની કોમ્પિટિશન સામે તેઓ પોતાની મહેનતના બળે આગળ વધી રહ્યા છે આત્મનિર્ભર। તેઓ તેમની તમામ બ્યુટિશિયનોને પણ ટ્રેનિંગ આપીને તેમને બ્યુટી થેરાપિસ્ટમાં કન્વર્ટ કરે છે, જેઓ ઘરે ઘરે જઈને સર્વિસ આપે છે, જેનાથી તેમની સર્વિસ એકદમ ડિફરન્ટ લેવલ પર છે। તેઓ મશીનરી સાથેના ફેશિયલ વર્ક અને મેકઅપમાં પણ ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથેના મેકઅપ કરી રહ્યા છે। તેઓ તેમના 22 વર્ષના અનુભવની વાત કરતા કહે છે કે કોઈ ખરાબ અનુભવ તો થયો નથી, પરંતુ હા, શરૂઆતના વર્ષોમાં ખૂબ સ્ટ્રગલ કરી ત્યારે તેમને સફળતા મળી છે, એટલે જ પરિશ્રમ એ જ પારસમણી કહેવાય છે। તેઓ ગુજરાતી બહેનોને ખૂબ સરસ સંદેશો આપતા જણાવે છે કે મહેનત કરવામાં ક્યારેય પાછું વળીને ના જુઓ, પડકારો આવે તો ગભરાશો નહીં, અને ખાસ તમારી બ્યુટી સાચવજો, કેમ કે એજ તો એજનું કામ કરે, પરંતુ વિવિધ ટ્રીટમેન્ટથી તેમને હળવી જરૂરી કરી શકાય। તેઓ ભારપૂર્વક કહે છે કે જો બહેનો પોતાની બ્યુટી સાચવી રાખશે તો તેઓમાં ખુદમાં એક વિશ્વાસ જાગશે, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે પબ્લિક સામે ઊભા રહીને પોતાની વાત રજૂ કરી શકશે। કોઈ પણ ક્ષેત્રમાં સફળતા માટે આત્મવિશ્વાસ જરૂરી છે, અને મેકઅપ થકી મળતી સુંદરતા એ આત્મવિશ્વાસ આપે છે। જે સુંદર છે તેને સુંદર રીતે રજૂ કરવું પણ એ પણ એક કળા છે, જે પાયલબેનના જીવનમાંથી દરેક સ્ત્રીએ શીખવું જોઈએ। ટૂંકમાં, પાસા પાડ્યા વગરનો હીરો પથ્થર હોય છે, તેને તારસો તો તે બહુમૂલ્ય બની જાય છે। જી, આપનું નામ અને ધ બ્યુટી ટાઉન વિશે, આપે જે આ સંસ્થા ઊભી કરી છે તે વિશે આપ પ્રકાશ પાડશો?
જી જરૂર, મારું નામ પાયલ શાહ છે, હું બરોડા ગુજરાતથી છું અને હું હમણાં સલૂન અને મેકઅપ સ્ટુડિયો રન કરી રહી છું. તો બેઝિકલી આઈ એમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર, મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનું ભણ્યું પણ મને પહેલેથી જ આ લાઇનમાં ઇન્ટરેસ્ટ હતો, બ્યુટી લાઇનમાં. તો મેં ઘણીવાર મેકઅપ સ્ટુડિયોમાં અને બ્યુટી પાર્લરમાં વિઝિટ કરી છે પણ મને એટલું સેટિસ્ફેક્શન નહોતું મળતું મેકઅપ રિલેટેડ. તો મને બહુ વાર વિચાર આવ્યો કે હું આ ફિલ્ડમાં જ આગળ વધું અને લોકોને કેવી રીતે મેકઅપ કરવો છે અને એમને જાગૃત પણ કરું. તો પછી મેં ઇન્ટરનેશનલ સર્ટિફાઇડ મેકઅપ કોર્સ પણ કર્યા, તેના રિલેટેડ સ્વાતિ વર્મા છે જે ઇન્ટરનેશનલ મેકઅપ આર્ટિસ્ટ છે, અને મેં બીજા બધા ઘણા કોર્સ કર્યા આ જ લાઇનમાં અને સર્ટિફાઇડ થઈ. અને પછી મેં મારું પોતાનું એક બ્યુટી પાર્લર નાનું માંજલપુર બરોડામાં ખોલ્યું. ધેન આફ્ટર કેટલા વર્ષ એ રન કરાયા પછી અમે લોકોએ હમણાં અલકાપુરીમાં મેકઅપ સ્ટુડિયો ખોલ્યો છે, જે સ્પેશિયલી ઓર્ગેનાઇઝ થયો છે અમારા બ્રાઇડ અને ગ્રૂમ માટેનો. તો બરોડામાં મને લાગે છે ત્યાં સુધી કોઈ ગ્રૂમનો મેકઅપ સ્ટુડિયો નથી, તો લોકોને ગ્રૂમ માટેના મેકઅપ મળી રહે તે માટે મેં આ મેકઅપ સ્ટુડિયો ઓપન કર્યો છે ફોર વેડિંગ પર્પસ. અને જ્યાં અમે લોકો બ્રાઇડને ગ્રૂમને બહુ સારી રીતે મેકઅપની સર્વિસ આપી રહ્યા છે. તો હું એવું નથી કહેતી કે મારી જ સર્વિસ સૌથી સારી છે અને અમે લોકો જ બેસ્ટ કરીએ છીએ, પણ તો પણ તમને બધાને એક રિક્વેસ્ટ છે કે તમે એકવાર આવો, વિઝિટ કરો અને અમારી સર્વિસ દેખો, મેકઅપ દેખો. અમે એકદમ સેટલ અને સોબર લુક કરી રહ્યા છે મેકઅપને લઈને, કે જે બધાની લેડીઝને બહુ કમ્પ્લેન હોય છે કે આફ્ટર મેકઅપ આખું ફેસ ચેન્જ થઈ જાય છે અને અમારા હસબન્ડને એવું લાગે છે કે આ સાવ બદલાઈ ગઈ, આવું એમને નથી પસંદ હોતું બહુ મેકઅપ. તો એને જ ફોકસ કરીને હું એકદમ સિમ્પલ અને સોબર લુક આપી રહી છું મેકઅપ માટે. તો પ્લીઝ વિઝિટ ધ બ્યુટી ટાઉન અને તમે એક ચાન્સ લઈ શકો છો મેકઅપને. અને અમારી સર્વિસ પણ બહુ સારી થઈ રહી છે સલૂનમાં, તો નેલ, હેર, સ્કિન, મેકઅપ અમે ચારે ચાર સર્વિસ આપી રહ્યા છે. તો બ્યુટીની રિલેટેડ અમારી બધી સર્વિસ અહીંયા અવેલેબલ છે. તો તમે બધી પબ્લિકને રિક્વેસ્ટ છે મારી કે એકવાર વિઝિટ કરો. જી જી જી, આપ જે કરી રહ્યા છો તે સુંદર ને સરસ જ છે, પણ જ્યારે આજે કંપનીઓ લેકમી કે જે સ્ટાન્ડર્ડ કંપનીઓ ઘણી બધી આ કોમ્પિટિશનમાં આપની છે, તો આપ આ કોમ્પિટિશનમાંથી આટલે કઈ રીતે પહોંચે? જો, સૌથી પહેલા મેં નાના પાયાથી શરૂઆત કરી હતી બ્યુટી પાર્લરથી, પછી અમે લોકો બ્યુટિશિયનને પણ અમે લોકોએ એક ટ્રેનિંગ આપી છે, તો એમને અમે લોકોએ ટ્રેનિંગ આપીને બ્યુટી થેરાપિસ્ટમાં કન્વર્ટ કર્યા છે, કે જે ઘરે ઘરે જઈને સર્વિસ આપે છે બધા, એનાથી અમારી સર્વિસ એકદમ ડિફરન્ટ લેવલ પર છે. અમે લોકો બહુ મશીનરી વર્ક સાથેના બધા ફેશિયલ્સ આપી રહ્યા છે અને મેકઅપમાં પણ બધી એડવાન્સ મેકઅપના ઇન્ટરનેશનલ બ્રાન્ડ સાથેના પણ મેકઅપ કરી રહ્યા છે. જી, આપણે આપણો અનુભવ બતાવશો કે આપણને આટલે ટફ સુધીમાં આપણને કડવો અનુભવ ને સારો અનુભવ કયો રહ્યો? આમ તો મારા નસીબ સારા છે, મને કોઈ કડવો અનુભવ નથી રહ્યો, પણ હા, મેં સ્ટ્રગલ જરૂર કરી છે. તો મારા આ જ ફિલ્ડમાં 22 યર્સનો અનુભવ છે અને મને સારામાં સારી સફળતા 8-9 વર્ષ મેં ફૂલ સ્ટ્રગલ કરી છે, મહેનત કરી છે અને આ પોઝિશન હાંસિલ કરી છે. આપણે ગુજ્જુ ગુજરાતી બહેનો આજે હાલ અત્યારના ક્રેઝ પ્રમાણે બહુ આ વસ્તુ પર માની રહી છે કે ભાઈ ફેશિયલ છે કે જે તમારી લાઈનમાં જે થતું હોય એ કરાવે છે, તો આપ એ બહેનો માટે શું મેસેજ આપો છો ગુજ્જુ બહેનો માટે? જી, એમણે એમની બ્યુટી સાચવી જ રાખવી જોઈએ એમને, કારણ કે જો તમે પોતાની બ્યુટી છે તો અને એને એક સાચવી રાખો છો, એક તો એને એન્ટી એજિંગની ક્રિયામાંથી બહાર કાઢી રહ્યા છો, તો તમારું કોન્ફિડન્સ બિલ્ડ થાય છે. જેમ કે તમે બધી પબ્લિક વચ્ચે ઊભા રહીને પોતાની સેલ્ફને કોન્ફિડન્સ વધારી શકો છો પોતાની બ્યુટીને એઝ ઇટ ઇઝ સાચવીને. આપના બંને ફર્મ કે કઈ જગ્યાને ક્યાં આવે છે? જી, અમારા જો બેસિકલી નટુભાઈ સર્કલ પર જ છે બંને, એક સલૂન છે અને